ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં નો સ્વાધ્યાય 3.4 નો થોડો આનંદ લઈએ. હજુ મિત્રો, આ વિડીયોને તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેશો. તો પ્રશ્ન 2, લોપની રીતે ઉકેલ શોધવાનો. પ્રશ્ન 1 જોઈએ. એક અપૂર્ણાંકની અંશમાં અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત 1 બને. જો માત્ર છેદમાં જ 1 ઉમેરીએ તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/2 બને, તો તે અપૂર્ણાંક શોધો. મિત્રો, આવો દાખલો આપણે આગળ આદેશની રીતમાં ગણી ચૂક્યા છીએ. અપૂર્ણાંક એટલે શું? જેને અંશ અને છેદ હોય તે. તો અપૂર્ણાંકને આપણે પહેલા અંશ અને છેદ ધારી લઈએ. ધારો કે તે અપૂર્ણાંકનો અંશ એક્સ અને છેદ વાય, તો તે અપૂર્ણાંક કયો થયો? ધારેલો આપણો x/y. હવે આપેલી માહિતી પ્રમાણે શું બને એ આપણે લખીએ. તો કે અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા, મિત્રો આપણી પાસે અપૂર્ણાંક x/y છે. એમાં શું કીધું? અંશમાં 1 ઉમેરતા. ચાલો અંશમાં 1 ઉમેરી દીધો. અંશમાં 1 ઉમેરતા તેનો જવાબ, અને સોરી ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા, છેદમાંથી 1 બાદ કરતા પણ આપણે કહેવામાં આવ્યું છે, તો અપૂર્ણાંકની કિંમત 1 બને છે. તો એનો મતલબ કે બરાબર 1. હવે આને આપણે સાદરૂપ આપીએ તો x+1 ને આને અહીંયા લઈએ. x+1 બરાબર આ 1 સાથે ગુણાય તો y-1. વાયને ડાબી બાજુ લઈ લઈ તો માઇનસ થાય. 1ને ડાબી જમણી બાજુ લઈ તો એ પણ માઇનસ થાય. તો ટોટલ કરીએ તો x-y = -2. સમીકરણ નંબર 1. તો આવી બીજી માહિતી આપણે આપી છે કે માત્ર છેદમાંથી 1 બાદ કરીએ, સોરી છેદમાં 1 ઉમેરીએ તો અપૂર્ણાંકનું સ્વરૂપ. તો મિત્રો, હવે બીજી વાર એવું કીધું છે કે અંશ અને છેદમાં ખાલી 1 ઉમેરવાનું કીધું. અંશ તો 1 છે, એને કઈ નથી કરવાનું. છેદમાં 1 ઉમેરો તો નવો અપૂર્ણાંક છે એ 1/2 મળે. તો 2 ને અહીંયા લઈ જઈએ તો 2x થાય. y+1 ને 1 સાથે ગુણીએ તો y+1 આવશે. હવે વાયને ડાબી બાજુ લઈ આવીએ તો 2x-y = 1. સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણને આપણે લોપની રીતે ઉકેલીએ. લોપની રીતમાં શું કરીએ છીએ મિત્રો? એક્સના સહગુણકો સમાન કરીએ. સમાન કરવા હોય તો અહીંયા 2 છે, અહીંયા 2 ગુણો આવે. અથવા વાયના સહગુણકો સમાન કરીએ તો એ તો છે જ, એ તો છે જ, તો કોઈને ગુણવાની જરૂર જ નથી મિત્રો. પણ બેની નિશાની સરખી હોય તો બાદ કરતા લખવું પડે. તો સમીકરણ 1માંથી 2 ખાલી બાદ જ કરવાનું છે મિત્રો. તો અહીં લખીએ સમીકરણ 1માંથી, મિત્રો ઘણી વખત કોઈ 2માંથી 1 બાદ કરે, મોટું આ છે તો કોઈ એમ કે 2માંથી 1 બાદ કરો, 1માંથી 2, બંનેમાં જવાબ આવે 1માંથી 2 બાદ કરતા. તો સમીકરણ 1 છે આપણું x-y 2, અને બીજું છે 2x-y = 1. તો x-y = -2, 2x-y = 1. બાદ કરતા એટલે શું મિત્રો? હજી નહીં આવડતું હોય તો જોઈ લો કે નિશાની બદલવાની. આપણે બહુપદીના ભાગાકારમાં જે રીતે કરતા હતા તે રીતે નિશાની માઇનસ, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. હવે અહીંયા 1 છે, 1માંથી 2 જાય તો -1x વધે, મતલબ 1 વધે. આ 0 થઈ ગયા. હવે આ -1 ને -2 એટલે -3. એટલા માટે મિત્રો -x = -3, તો x = 3. આ એક્સ ની કિંમત આવી, જેને આપણે સમીકરણ 1 અથવા 2માં x = 3 મૂકતા. તો એક્સ ની જગ્યાએ અહીંયા 3 મૂકી દઈએ તો 3-y = -2. તો 3 મિત્રો આ બાજુ લઈ જઈએ એટલે y-y = -2-3, એટલે -y = -5, એટલે કે y = +5. તો આ થઈ ગયો એક્સ ને વાયની કિંમત, પણ જવાબ હજુ બાકી છે. તો આપણો મિત્રો તે અપૂર્ણાંકને યાદ કરો. તે અપૂર્ણાંક આપણો શું હતો? તો કે x/y. તો કે x કોણ આવ્યું?
તો કે એક્સ આવ્યો 3 અને વાય આવ્યો 2, પૂર્ણાંક 3/5. પ્રશ્ન 2 જોઈએ હવે. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નૂરીની અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હશે? સૌથી પહેલા નૂરીની વર્તમાન ઉંમર આપણે એક્સ ધારી લઈએ, સોનુની વર્તમાન ઉંમર વાય વર્ષ. તો નૂરીની અત્યારની ઉંમર એક્સ અને સોનુની વાય. તો અત્યારે એક્સ ને વાય હોય તો 5 વર્ષ પહેલા એમની ઉંમર કેટલી હશે મિત્રો? 5 ઓછી હોય એટલે કે એક્સ -5 અને વાય. 10 વર્ષ પછી કેટલી હોય? અત્યારે એક્સ હોય તો 10 વર્ષ પછી +10 થાય, એક્સ +10 અને વાય +10. તો આ બેનો સહારો લઈને મિત્રો આગળ આપણે દાખલા ગણવાના છે, આગળ દાખલો ગણવાનો છે. તો પહેલી માહિતી આપણે જે આપી છે એને અનુસાર જઈએ. શું કીધું છે પહેલી માહિતીમાં? આપણે પહેલી આપેલી માહિતી આપ પ્રમાણે, બરોબર, આપેલી માહિતી પ્રમાણે તમે મિત્રો જ્યારે દાખલો પરીક્ષામાં પૂછાય ત્યારે આ બધી વિગત લખી શકો. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતાં 3 ગણી હતી, એવું કરીને પછી નીચે સમીકરણ લખી શકો. તો હવે મિત્રો 5 વર્ષ પહેલા સરખામણી કરી છે નૂરીની ઉંમર અને સોનુની ઉંમરની, કે નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી, એટલે કે સોનુ આ નૂરીની ઉંમર 3 ગણી હતી. તો આ 3 ગણી છે તો સામે 3 ગુણી દો એટલે બંને સમાન થઈ જાય. તો એક્સ -5 = 3y -15. તો એક્સ અને 3y ને ડાબી બાજુ લઈ લઈએ અને 5 ને જમણી બાજુ લઈએ, પ્લસ થાય, 15 તો ત્યાં હતા જ. તો એક્સ -3y = -10. સમીકરણ નંબર 1. એવી રીતે બીજી માહિતી આપણને આપી છે એ મુજબ જોઈએ તો કે 10 વર્ષ પછી નૂરીની ઉંમર કેટલી છે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી, સોનુની વર્તમાન ઉંમર, બરોબર, તો સોનુની ઉંમરથી કેટલી કીધી? 2 ગણી, ઉંમરથી 2 ગણી હતી, બરોબર. તો હવે આપણે બેની પહેલા 10 વર્ષ પછીની મેં લખી દીધી છે કે નૂરીની ઉંમર છે એક્સ +10 અને સોનુની ઉંમર વાય +10. તો હવે નૂરુની ઉંમર 2 ગણી છે, આ 2 ગણી, તો 2 આપણે સોનુને ગુણી દઈ એટલે બંને સમાન થઈ જાય. એટલે કે એક્સ +10 = 2y +20. 2y ને આ બાજુ લઈ લઈએ, માઇનસ થાય, 10 ને બરાબર લઈ જઈએ, ત્યાં માઇનસ થાય 20 માંથી, એટલે એક્સ -2y = 10. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 નો લોપની રીતે ઉકેલ તમે મેળવશો મિત્રો, અને લોપની રીતે ઉકેલ અને તમારે મેળવવાનો છે. તો લોપની રીતે ઉકેલ મેળવવા માટે શું કરવું પડે એ કહી દઉં. જો બંનેમાં મિત્રો એક્સ ના સહગુણકો સમાન જ છે, આપણે આગલા દાખલામાં કર્યું હતું એમ કે અહીંયા વાય સમાન હતા જ, તો એક માંથી 2 બાદ કર્યું એમ, અહીંયા પણ એક્સ ની વાય ની બંનેના એક્સ ના ચલની નિશાની સરખી છે, તો સમીકરણ 1 માંથી 2 બાદ કરતા તમને વાયનો જવાબ પહેલા મળશે, બરોબર, અને ત્યાર પછી એક્સ નો જવાબ. તો એ જવાબ તમને હું અહીંયા આપી દઉં છું કે એક્સ બરાબર 50 અને વાય બરાબર 20, એટલે કે નૂરીની ઉંમર 50 વર્ષ અને સોનુની ઉંમર 20 વર્ષ હશે, બરોબર. તો આ મિત્રો લોપની રીતે તમને આપ્યો છે, ખાલી તમારે લોપની રીતે જ બાકી છે, સમીકરણ તો મેં બનાવી દીધું છે. તો મિત્રો હજુ આપણે પ્રશ્ન આગળનો 3 જોઈએ. તો પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો કુટ પ્રશ્ન સમજીએ, બહુ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, ધ્યાનથી જોજો. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો
તે સંખ્યા શોધો. છેલ્લે મિત્રો અટપટો. હવે મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ બે અંકની સંખ્યા લઈએ આપણે, દાખલા તરીકે 25 છે. 25 તો મિત્રો આપણે આને એકમ કહીએ છીએ, દશક કહેતા આવીએ છીએ કેટલા વર્ષોથી. શું કામ કહીએ છીએ આપણને ખબર નથી. પાંચ એકમ છે તો એની સાથે એક ગુણાયેલો છે, પાંચ એકા પાંચ. આ દશક છે તો એની સાથે 10 જોડાયેલો છે, એટલે કે એને ગુણ્યા 10 કરો એટલે કે 2 ને 10 ગુણવાના, બરોબર, એટલે કે 20 + 5. તો આ મૂળ સંખ્યા થઈ. આમને અદલ બદલ કરો મિત્રો એટલે 52 થાય. તો એને મૂળ સંખ્યા સ્વરૂપે લખવું હોય તો મિત્રો હવે શું લખાય, 5 એટલે 50 + 2. તો સીધી વાત છે, એમ સહેલું છે, પણ છતાં આપણે જ્યારે બે અંકની સંખ્યા શોધવાની કીધી હોય ત્યારે મને અહીંયા ખબર નથી, તો હું અહીંયા એક્સ અને વાય ધારું, તો આ 2 ને મેં 10 ગુણ્યા તો 20 થયા. તો એક્સ ને 10 ગુણું તો શું થાય, 10x, અને વાય ને 1 ગુણું તો શું થાય. તો મિત્રો અહીંયા મૂળ સંખ્યા એટલે કે મેં એકમ વાય ધાર્યો, દશક એક્સ. શા માટે, મને બે અંકની સંખ્યા આપેલી જ નથી તો મારે ધારવાની છે મિત્રો, એટલે મેં અહીંયા ધારીશ કે બે અંકની એક સંખ્યાનો દશકનો અંક એક્સ અને એકમનો અંક વાય. મિત્રો અહીંયા આપણે મેં શું ધાર્યો, દશકનો અંક એક્સ, એકમનો અંક વાય. તો દશકને 10 વડે ગુણવાનું એવું મેં કીધું, એટલે 10, દશક એટલે એક્સ અને એકમ એટલે વાય. તો મિત્રો આ થઈ ગઈ આપણી મૂળ સંખ્યા. હવે એણે શું કીધું, પહેલું વિધાન શું કીધું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો. અંકો એટલે કોણ, તો કે માનો કે આ 25 છે તો એના અંકો કોણ, તો કે એકમ ને દશક, એ બંને અંકો કહેવાય. તો એ બેયનો સરવાળો અહીંયા આપણે 7 થાય છે ઉદાહરણ તરીકે. તો આપણને જે રકમમાં આપ્યું છે એમાં શું કીધું છે, તો કે બંને અંકોનો સરવાળો શું આપ્યું છે, 10. બંને અંકોનો સરવાળો 9 છે, સોરી 9 છે. તો અંકો એટલે એક્સ અને બીજો અંક વાય, ટોટલ 9, સમીકરણ 1 બની ગયું મિત્રો. હવે બીજું સમીકરણ બનાવવા માટે એક નવી વિગત આપી છે કે વળી સંખ્યાના 9 ગણન. સંખ્યા એટલે કોણ, હવે ધ્યાન રાખજો, 10x + y એ આપણી સંખ્યા છે બે અંકની, એના 9 ગણા એટલે આને 9 ગુણો, અને મળતી સંખ્યા એટલે આને 9 ગુણો તે, અને અંકોની અદલા બદલી કરતા. એટલે મિત્રો મેં હમણાં તમને જે ઉદાહરણ સમજાવી ચૂક્યો છું કે અદલા બદલી કરતા એટલે શું, 25 હોય એના 52 કરો, અંકોની અદલા બદલી કરી નાખી. તો હવે એને કેમ લખાય, તો કે 25 ને 52 લખાતા હોય એટલે કે એને 20 + 5 લખાય. તો આ અંકો ખાલી બદલી નાખવાનો, 5 ને અહીંયા લઈ લો એટલે 50 અને 2 ને અહીંયા લઈ લો એટલે 2. તો મિત્રો તમને હું એમ કહું કે 10x + y ને અંકો બદલતા શું લખાય, તો હું અહીં લખું છું મિત્રો, અહીંથી ધ્યાનથી જોજો. અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યા, તો કે અંકો બદલી નાખો અને અહીંયા લઈ લો, આને અહીં લઈ લો, તો 10y + x મળે. પણ હવે એને આપણે માહિતી અનુસાર શું કીધું છે, બરોબર, તો કે અહીંયા મૂળ સંખ્યા છે, બરાબર, ધ્યાન આપજો, અને નવી સંખ્યા એ બેની સાથે કોઈ કમ્પેરિઝન કરી છે કે 9 ગણાથી વળી સંખ્યાના 9 ગણા કરતા એટલે આને 9 વડે ગુણવાના, અને મળતી સંખ્યાના 2 ગણા કરી ત્યારે એ બે સરખા થાય છે. તો 9 મૂળ સંખ્યા એટલે 10x + y અને નવી સંખ્યા એટલે 10y + x. તો અમને આપણે ગુણીએ એટલે સમીકરણ નંબર 2 મળશે, 9 × 10 એટલે 90x + 9y, 10 × 2 = 20y + 2x. હવે 2x ને આ બાજુ લઈ લઈએ મિત્રો એટલે 90માંથી બાદ થશે, 90x - 2x, 9y તો અહીંયા છે અને 20y ને આ બાજુ લઈ લઈ, તો 20y = 0, કોઈ નથી બધું, બંને ને આ બાજુ લઈ આવ્યા, 2x ને અહીંયા લઈ આવ્યા અને 20y ને આ બાજુ. તો 90x માંથી સોરી 2 કાઢ્યા આપણે, તો 88x અને 9 માંથી 20 જાય તો 11y = 0, સમીકરણ 1 અને 2. તો આ સમીકરણ 1 છે મિત્રો, અહીંયા 2 છે. હવે હજુ મિત્રો આ સમીકરણને નાનું બનાવી શકાય, 88x - 11y છે તો એને આપણે 11 વડે ભાંગી નાખીએ તો એને નાનું બની શકે એમ છે. જો
તો આને 11 વડે ભાંગીએ તો 8 એક્સ માઇનસ આને 11 વડે ભાંગીએ તો વાય બરાબર 0. તો આને આપણે સમીકરણ 2 આપશું, આમને કેન્સલ કરી દઈએ. હવે સમીકરણ 1 અને 2 નો આપણે લોપની રીતે ઉકેલ શોધવો હોય તો આપણે શું જોઈએ? તો કે x નો સહગુણક અહીંયા 1 અને અહીંયા 8, અહીંયા 1 અને અહીંયા પણ 1. મિત્રો આ તો સરખા જ છે, બીજું કે પ્લસ છે અહીંયા માઇનસ છે વાય, તો કે આપણે સીધો જ સરવાળો કરશું, સમાન જ છે અને વિરુદ્ધ નિશાની છે કોની? વાય ના સહગુણકોની. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા તો કે એક્સ પ્લસ વાય બરાબર 9, સમીકરણ નંબર 1. બીજું 8x માઇનસ વાય બરાબર 0, સરવાળો એટલે કોઈ ચેન્જ નહીં, નિશાની નહીં. અહીંયા 1, 1 ને 8, 9x, વાય પ્લસ માઇનસ 0 અને 9. તો કે 9x બરાબર 9, તો x બરાબર 9 ના છેદમાં 9 એટલે x બરાબર 1. તો આ સમીકરણમાં આપણે x ની કિંમત મળી ગઈ. હવે આપણે x ની કિંમત મળી ગઈ છે, હવે આપણે શું કરીએ? y ની કિંમત મેળવીએ. તો આ x ની કિંમત સમીકરણ 1 માં x બરાબર 1 મૂકતા અહીંયા x ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 1 પ્લસ y બરાબર 9, તો કે આ 1 બરાબર જાય તો 9 માઇનસ 1 એટલે y બરાબર 8. મિત્રો આપણે xy મળ્યા, હજુ આપણે શોધવાનું કીધું છે તે સંખ્યા શોધો. તો તે મૂળ સંખ્યા બરાબર 10x પ્લસ y, તો કે 10, x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ 9, તો 10 એકા 10 પ્લસ 9, તો તે મૂળ સંખ્યા કઈ થઈ મિત્રો? આપણી પાસે મૂળ સંખ્યા મળી ને આપણને અહીંયા, સોરી 8 છે, સોરી y ની જગ્યાએ કેટલા આવ્યા? 8, તો 18. તો આમ હવે આપણે એને સાચો છે ખોટો એ તાળો પણ મળે. અંકોનો સરવાળો 9, 1 અને 8 9. બીજું કે અહીંયા શું કીધું એણે કે મૂળ સંખ્યાને 9 ગણો, આ 18ને તમે 9 વડે ગુણો અને એની અદલા બદલી કરો એટલે શું થાય? 81. તો આમને તમે 18ને 9 ગુણો તો 162 વધે, અને અહીંયા એને અદલા બદલી 81, એને ગુણ્યા 2 કરો તો પણ 162, તો ઇક્વલ થાય, મતલબ કે આપણો આ જવાબ સાચો છે. તો મિત્રો આ રીતે કોઈ પણ બે અંકની સંખ્યાની વાત આવે એટલે તમારે અહીંયા સૌથી પહેલા દશક એક્સ ધારો તો 10x પ્લસ વાય, અને જો એકમને એક્સ ધારો તો 10y પ્લસ એકમ અહીંયા આવે. તો તમે કઈ ધારો છો દશકને એની પર, પણ આ અંક તો પહેલા લખવું જ પડે અને અદલા બદલી કરો એટલે આ બેને ચેન્જ કરવાના, 10ને ચેન્જ કરવાના નથી, બરોબર? તો આપણે અદલા બદલી કરતી સંખ્યા, હવે એ બે વચ્ચે શું સંબંધ આપ્યો છે કોઈ પણ દાખલામાં એ જોવાનું, 2 ગણા, 3 ગણા, 9 ગણા, એ સામસામે સરખાવાનું. સમીકરણ પછી તો આપણે લોપની રીતો હોય કે આદેશની રીત હોય કોઈ પણ રીતે આપણે એને મેળવી શકતા હોઈએ છીએ મિત્રો. તો આ પ્રશ્ન આપણી પાસે બની ગયો મિત્રો. પ્રશ્ન 4, મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ, તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર રૂપિયા 500 અને રૂપિયા 100 ની નોટ જ જોઈએ છે. મીનાએ કુલ 25 નોટ મળી, કેશિયરે એને કુલ 25 નોટ આપી, એમાં થોડીક 50 ની થોડીક 100 ની, તો 50 ને 100 ની કેટલી કેટલી નોટ મળી હશે? તો સૌથી પહેલા મિત્રો પ્રશ્ન જે પૂછ્યો છે ધારી લઈએ કે 50 ની નોટ ધારો કે તેમને એક્સ નોટ મળી હોય અને 100 રૂપિયાની વાય નોટ મળી હોય. તો મિત્રો તમને કોઈ એમ કે ભાઈ 50 ની 10 નોટ છે તો કેટલા રૂપિયા થયા? તો કે 50 ગુણ્યા 10 કરશો તમે 500. તો માનો કે મિત્રો અમને એક્સ નોટ 50 ની મળી હોય તો 50x થાય. આપણે કેમ 50 ગુણ્યા 10 કર્યા? 10 ખબર હતી, અહીંયા એક્સ નથી ખબર નોટ કેટલી છે, 50x. એવી 100 રૂપિયાની વાય નોટ છે તો 100 ગુણ્યા વાય, એ બધા જ રૂપિયા ભેગા કરો તો કેટલા થાય છે? 2000 રૂપિયા થાય છે. તો અહીંયા લખી શકાય 50x પ્લસ 100y બરાબર 2000. હવે આપણે સમીકરણ આમને થોડુંક મોટું આવ્યું અત્યાર સુધીમાં તમે જુઓ તો આને બધાને 50 વડે ભાંગી શકાય એવું છે. તો અહીંયા 50 વડે ભાંગો તો x વધે, 100 ને 50 વડે ભાંગો તો 2 વધે, અને 2000 ને 50 લો, 50 ચોક 200 થાય એટલે 4 ને બીજું મીંડું ચડી જાય એટલે કે 40. અહીંયા લખી શકાય કૌંસમાં 50 વડે ભાગતા, સમીકરણ નાનું બનાવો એમ નામ રાખો તો ચાલે, પણ એ ગણતરી અઘરી થાય. બીજી માહિતી આપણે એમ કીધું છે કે મીનાને કુલ 25 નોટ મળી છે, તો
તો આપણે અહીંયા વિધાન લખીએ કે તેને કુલ 25 નોટ મળી છે, 25 નોટો મળી છે, મતલબ કે એક્સ નોટ 50 રૂપિયાની, વાય નોટ 100, એટલે ખાલી નોટની સંખ્યાની જ વાત છે 25. તો સમીકરણ નંબર 2 મિત્રો થયું આ. તો અહીંયા સમીકરણ 1માં અને 2માં તમે કમ્પેરિઝન કરો તો બંનેમાં એક્સના સહગુણક સરખા છે, એટલે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2નો સીધી બાદબાકી થાય, કારણ કે નિશાની સરખી છે એટલે બાદબાકી કરશું. વિરોધી હોય તો સરવાળો કરવાનો, કારણ કે આપણે તો દૂર કરવાનું છે, તો દૂર કરવા માટે શું કરવું પડે, તો કે આ બે નિશાની સરખી હોય તો માઇનસ કરવું પડે. તો સમીકરણ 1 અને 2 ની તમે બાદબાકી કરશો, સમીકરણ 1 માંથી 2 બાદ કરતા, બરોબર. તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરીએ એટલે એક્સ પ્લસ 2y બરાબર 40, બીજું સમીકરણ છે એક્સ પ્લસ વાય બરાબર 25, બાદ બાકી કરીએ તો વાયનો લોપ છે, 2y માંથી વાય જાય, વાય અહીંયા બરાબર 15, તો વાય બરાબર 15 આવી ગયા મિત્રો. સમીકરણ 2માં, સમીકરણ 2માં વાય બરાબર 15 મૂકતા, તો અહીંયા વાયની જગ્યાએ 15 મૂકીએ તો એક્સ પ્લસ 15 બરાબર 25, તો 15ને બરાબર લઈ જાઓ તો 25માંથી બાદ થાય તો કેટલા વધશે, 25 માઇનસ 15 એક્સ બરાબર 10. તો મિત્રો અહીંયા આપણને બંને જવાબ મળી ગયા. એક્સ એટલે કોણ હતું, 50ની નોટ, 50ની નોટ 10 અને 100ની નોટ કેટલી થશે આપણે, 15. બરાબર મિત્રો. તો આ પ્રમાણે સ્વાધ્યાય 3.4નો પ્રશ્ન 3 અને 4 આપણે જોયા. મિત્રો થોડા કુટ પ્રશ્નો છે એટલે સૌથી પહેલાં સમજવું સૌથી મહત્વની વસ્તુ છે, સમજાઈ ગયા પછી તો દાખલો આવડી જાય. હજુ એક પ્રશ્ન 5 મિત્રો બાકી છે, શક્ય હશે તો હું આગલા વિડીયોમાં લઈ લઈશ અમને. તો આ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો, અને નવા આવનારા વિડીયોની અપડેશન મેળવવા માટે તમે બેલ આઇકન પણ પ્રેસ કરશો, જેથી કરીને તમને નવા વિડીયો જ્યારે હું મૂકું ત્યારે તરત તમને તેમની માહિતી મળી શકે. ઓકે મિત્રો.